ઈડર તાલુકાના ધારાસભ્ય હિતેશ કનોડિયા દ્વારા નિવેદન પાઠવવામાં આવ્યું છે અને લોકોને ખાસ સમજ પણ આપવામાં આવી છે કે ગરીબ લોકોને 144નો અમલ કેવી રીતે કરવો અને તાલુકાના સરસપુર ગામે જરૂરિયાત પ્રમાણે માણસોને યોજનાનો લાભ પણ મળી રહે. લોકડાઉનના સમયે અનાજનું વિતરણ પણ શરૂ કરવા દેવામાં આવ્યું છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે પ્રમાણે અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે અને તમામ ગરીબ લોકોને પૂરતા પ્રમાણમાં અનાજ મળી રહે તે માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આમ સરકાર દ્વારા સરસપુર સહિત ઈડરના તાલુકામાં સમગ્ર ઈડર તાલુકામાં વેચણી શરૂ કરી દેવામાં આવી છે. સસ્તાના દુકાનમાં કાર્ડધારકોને રાશન મળવાનું શરૂ થયું છે ત્યારે હિતેશ કનોડિયા દ્વારા એક સૂચન કરવામાં આવ્યું. બેન, આ શું કરી રહ્યા છો અત્યારે? સાફ સફાઈ કરું છું. આપણા છોકરું હાથમાં રાખ્યું છે સાફ સફાઈ અત્યારે કોરોના વાયરસમાં? સાહેબ, હું વિધવા છું, મારા ઘરે કોઈ નથી આને રાખવા વાળું, એટલે મારે કામ તો કરવું પડે ને, મારે પૈસા તો કમાવા પડે ને, કોણ કરે? હા પણ અત્યારે હા ઓલો કોરોના વાયરસ આવ્યો છે ને રાક્ષસ, મને ખબર છે. અહીંયા બધા કે છે, આપણા પ્રધાનમંત્રી કે છે, સીએમ સાહેબ ને બધા કે છે કે સાફ સફાઈ રાખવી બહુ જરૂરી છે. જો હું અહીંયા સાફ સફાઈ નહીં કરું, આપણા વિસ્તારને આપણા આખા જગ્યાને સાફ નહીં રાખું, તો પછી કેવી રીતે ચાલશે? તમે તમારા ઘરમાં સાફ સફાઈ રાખો, હું અહીંયા સાફ સફાઈ રાખું. હા બધા કે છે કે હાથ ઘડી ઘડી ધોવો અને કઈક ઓલું બધું લગાડવાનું છે ને, ઓલું શું કેવાય, ઓલું આમ સેનિટાઈઝર, હા હા એ લગાડવાનું ને સાબુથી હાથ ધોવાના અને મેઇન તો સફાઈ રાખવાની હાથની ને વિસ્તારની ઘરની બધાની. તો જો અમે અમારી ફરજ પૂરી નહીં કરીએ તો કેમ હાલશે? તમે તમારા ઘરની ફરજ પૂરી કરો, અમે અહીંયા કરીએ. હા પણ બેન, તમે ના માસ્ક પહેર્યું છે ના ગ્લવ, બાળક આવી રીતે. હા સાહેબ, ભૂલ થઈ ગઈ, હા માફ કરજો, એવા પડ્યું છે પણ પહેરી લેજો. હા 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 હા, જો અત્યારે આમ રાખું છું, અત્યારે આમ રાખું. કોરોના વાયરસની લડતમાં ડોક્ટરો, પોલીસો, સફાઈ કામદારો, તંત્ર આખું બધા મળીને પોતાના જીવના જોખમે, પોતાના પરિવારના જીવના જોખમે કોરોના વાયરસની સામે લડી રહ્યા છે. આપણને બચાવવા માટે, આપણી સુરક્ષા માટે આપણને 21 દિવસના લોકડાઉનમાં માત્ર એટલું જ કરવાનું છે કે ઘરે રહેવાનું છે, હાથ ધોવાના છે, પરિવારજનોને બચાવીને સુરક્ષિત રાખવાના છે. શું આપણે આપણા પરિવાર માટે આટલું નહીં કરી શકીએ? આ લોકો તો ખૂબ કરી રહ્યા છે, ચલો આપણે પણ આ લડતમાં જોડાઈએ, આપણા ગામને, આપણા શહેરને, આપણા રાજ્યને, આપણા દેશને બચાવીએ. જય હિન્દ, ભારત માતા કી જય.